ભાજપના ઉમેદવાર શ્રી શંકરભાઈ ચૌધરીએ ગ્રામીણ વિસ્તારમાં સભાઓ ગજવી. આપ જોઈ રહ્યા છો તે લગ્નનો માહોલ નથી, પણ ભાજપ ઉમેદવાર શંકરભાઈ ચૌધરીને સમર્થન આપવાનો માહોલ છે. કામની દીકરીઓ સામ્યો કરી કંકુ તિલક કરીને વધાવી રહી છે. બીજી બાજુ ઢોલના તાલે શંકરભાઈ પર પુષ્પ વર્ષાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચારે બાજુ શંકરભાઈ તો માગે ભળોની ગુંજ સાથે થરાદની ચૂંટણી અવસરમાં પલટાય છે. લોકો સ્વૈચ્છિક શંકરભાઈની જીતની આગાહી કરી રહ્યા છે. મારું નામ તો ઠાકોર વાલાભાઈ કાળાજી. વાલાભાઈ, તમારા ગામમાં શંકરભાઈની સભા હતી, કેવો માહોલ? માહોલ ખૂબ સારો છે શંકરભાઈ માટે. શંકરભાઈ જે વચનો આપ્યા એમાં મને પૂરેપૂરો વિશ્વાસ છે કે 100% શંકરભાઈ જે બોલ્યા એ પૂરું કરશે. મારું નામ નારાયણભાઈ દેસાઈ છે. નારાયણભાઈ, શંકરભાઈની તમારા ગામમાં સભા હતી, ગામમાં કેવો માહોલ છે અને શંકરભાઈ ઉપર કઈ વાત ઉપર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે? આજે અમારા ગામની અંદર શંકરભાઈની સભા હતી, તેમાં બહુ મોટી સંખ્યામાં લોકોનો માહોલ જોવા મળ્યો. શંકરભાઈએ અને અમે વિશ્વાસ પણ અપાયો છે કે જે શંકરભાઈ જે વાયદાઓ કર્યા છે અમારા ગામની અંદર, જે જે પાણી 97 ગામને જે પાણીનો પ્રશ્ન છે એ સોલ્યુશન કરવાનો, પછી જે અમારા ગામની અંદર ઘણા બધા એવા ઘરો છે કે જેમને જમીન નથી અને BPL કાર્ડ પણ નથી, એમને સાહેબે કીધું કે તમને જમીન ઘર આ બધું શંકરભાઈએ જે વચન આપ્યું છે એ વાયદો પૂરો શંકરભાઈ સાહેબે કરશે. અને અમે અમારા આખા ગામે પણ સાહેબને એવો વિશ્વાસ અપાયો છે કે સાહેબ અમે અમારા ગામની અંદર 100% પૂરું મતદાન શંકરભાઈ સાહેબ તરફી કરશું એવો અમે સાહેબને પણ વિશ્વાસ અપાયો છે. અને અમને ખૂબ અપેક્ષા છે કે સાહેબ 100% આ જે પોતે જે વાયદા કર્યા છે એમાં પૂરું ઉતરશે.